नमस्कार G24 लाइव न्यूज में आपनु स्वागत छे। कोरोना महामारी ने लईने आरोग्य सेवाओ उपलब्ध करवामां राज्य सरकार निष्फळ निवडी छे, त्यारे आजे आणंद शहर में अमूल डेरी पासे जिल्ला कांग्रेस द्वारा धरणा करीने ऑक्सिजन आपो रेमडेसिविर इंजेक्शन आपोना सूत्रोच्चार करीने विरोध प्रदर्शन करवामां आव्युं हतुं। पोलीस धारासभ्य सहित कांग्रेसना कार्यकर्ताओनी अटकायत करवामां आवी हती। आणंद जिल्लामां कोरोना संक्रमण सतत वधी रह्युं छे, त्यारे हॉस्पिटलोमां बेड फूल देखाय छे। ऑक्सिजन अने रेमडेसिविर इंजेक्शनो मळता नथी। कोविड हॉस्पिटलोनी बहार दर्दीओने लईने एम्ब्युलन्सो वेटिंगमां ऊभी छे। दर्दीओने हॉस्पिटलमां लई जवा एम्ब्युलन्स मळती नथी, त्यारे जिल्लामां आरोग्य सेवाओ आपवामां तंत्र निष्फळ निवड्युं छे, जेने लईने आजे जिल्ला कांग्रेस समिति द्वारा अमूल डेरी पासे प्लेकार्ड प्रदर्शित करी धरणा करीने ऑक्सिजन आपोना सूत्रोच्चार करी विरोध प्रदर्शन करायुं हतुं। पोलीसे धरणा करता कांग्रेसना धारासभ्य कांतिभाई सोढा परमार अने जिल्ला कांग्रेस प्रमुख महेन्द्र सिंह परमार सहितना कांग्रेसना कार्यकरोनी अटकायत करी हती। तेओने पोलीस मथके लई जता धारासभ्यए सूत्रोच्चार कर्या हता अने राज्य सरकार पर आकरा प्रहारो कर्या हता। आजे कई बाबतने लईने धरणा करवामां आवी रह्या छे? आजे आणंद जिल्ला कांग्रेस समिति तरफथी कांग्रेस परिवार तरफ आज धरना प्रोग्राम अमे राख्यो छे। अने आ धरना प्रोग्राम राखवानुं मुख्य कारण के गुजरातनी अंदर भारतीय जनता पार्टी नी शासन चाले छे, सत्ता छे। आ सत्तानी अंदर छेल्ला 14 मासथी कोरोनाए ए आणंद जिल्लो अने गुजरातनी अंदर पग पेसारो मोटा पाये कर्यो छे। पण आवा अत्यारनी बीजी लहेरनी अंदर सदंतर भारतीय जनता पार्टी की सरकार निष्फळ गई है। अपने आणंद की बात करिए तो आणंद अंदर आज वेंटिलेटर नहीं, दवाओ नहीं, ऑक्सिजन की बॉटलो नहीं अने गरीब अने सामान्य व्यक्तिओ ये मरण थाई रहा है। त्यारे अमे सरकार ने एनी ऊंघ उड़ाड़ी मांगीए छे कि आणंद जिल्लानी अंदर तमाम प्रकार की सुविधा उपलब्ध करे। आज दुख साथ कहेवू पड़े કે આણંદની અંદર સિવિલ હોસ્પિટલ નથી અને જેને દરજ્જો સિવિલનો આપ્યો છે એવી એ જનરલ હોસ્પિટલની અંદર એક પણ વેન્ટિલેટર નથી। ત્યારે અમે સરકારશ્રીને કહેવા માગવી છીએ, પ્રશાસનને આણંદના પ્રશાસનને કહેવા માગવી છીએ, કલેક્ટરશ્રીને કહેવા માગવી છીએ કે આણંદની અંદર તમામ સુવિધાઓ પૂરી પાડે। રેમડેસિવિર ઇન્જેક્શન હોય, અર્બીફ્લુ ટેબ્લેટ હોય, વેન્ટિલેટર હોય, ઓક્સિજનની બોટલો હોય અને આ બધી સુવિધાઓ તાત્કાલિકના ધોરણે યુદ્ધના ધોરણે આણંદ જિલ્લાને પૂરી પાડે। તમે બધા મિત્રો જાણો છો આવતી ગઈકાલે ખંભાત જનરલ હોસ્પિટલની અંદર 39 બેડની હોસ્પિટલની અંદર 34 પેશન્ટોને ડિસ્ચાર્જ કરી દીધા અને ડિસ્ચાર્જ કરવાનું કારણ ફક્ત અને ફક્ત ઓક્સિજન ઉપલબ્ધ નહોતો, રેમડેસિવિર ઇન્જેક્શનો ઉપલબ્ધ નહોતા, એટલે કે દવાઓ ઉપલબ્ધ નહોતા અને દવાખાનામાં કોવિડ સેન્ટરમાં સરકારી કોવિડ સેન્ટરમાંથી જ્યારે આવા દર્દીઓ ગરીબ દર્દીઓને ડિસ્ચાર્જ કરે ત્યારે આ કઈ રીતે સહન થાય? આ ગાંધીનું ગુજરાત, આ સરદારનું ગુજરાત, આ વિકાસશીલ ગુજરાતની અંદર જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે ચોક્કસપણે સરકારની આંખ ઉડાડવા માટે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી આ એક દિવસના પ્રતિક ઉપવાસ પર અમે બેઠા છીએ। કઈ બાબતને લઈને ધરણા કરવામાં આવી રહ્યા છે? આજે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આણંદની અંદર દિન પ્રતિદિન કોરોનાનો કારોકેર વધતો જાય છે। છેલ્લા 1.25 વર્ષથી કોરોનાની મહામારી આખા દેશની અંદર અને ગુજરાતમાં ચાલી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કોરોનાને નાથવામાં બિલકુલ નિષ્ફળ નીવડી છે। આજે ગુજરાતમાં જુઓ અને આણંદ શહેરમાં પણ જુઓ, કાયમ માટે રેમડેસિવિર ઇન્જેક્શન મળતા નથી, પેટ પથારી માટે બેડ મળતી નથી, ખાનગી હોસ્પિટલોની અંદર જગ્યા નથી, સારવાર મળતી નથી। આજે ગેસ ઓક્સિજનની લોકોને તાતી જરૂરિયાત પડે છે ત્યારે ઓક્સિજનની પણ માત્રા કમ પડે છે, અપૂરતી છે અને લોકો ઓક્સિજન વગર ટળવડે છે। લોકો આજે હેરાન થઈ રહ્યા છે, ત્યારે આ બહેરીને મૂકી સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર કંઈ પણ લોકોની પડી નથી। આજે આણંદની અંદર પણ હમણાં જ મને એક ફોન આવ્યો કે આણંદ બોરસદની અંદર મારો પેશન્ટ છે અને એને ઓક્સિજનની જરૂર છે, એક બોટલ જોઈએ છે। ગઈકાલનો હું પ્રશાસન કલેક્ટરશ્રીને અને રેસિડન્ટ કલેક્ટરશ્રીને પણ મેં રજૂઆત કરી કે આણંદની અંદર જે સેવાભાવી સંસ્થાઓ
છે એ પોતાની આ જે કોવિડ સેન્ટરો ખોલ્યા છે ત્યાં આગળ જે વિનામૂલ્યે સેવાઓ આપે છે ત્યારે એમને પણ ઓક્સિજનની જરૂરિયાત પડે છે, એમને પણ ઓક્સિજન મળતો નથી, એના માટે લોકોનો ધડક ફોન આવે છે. ત્યારે મારે પ્રશાસનને, આણંદ જિલ્લાના કલેક્ટર થઈને અને સરકારી તંત્રને જણાવવાનું કે આજે જે ખાનગી હોસ્પિટલોની અંદર છે જે લોકો સેવાભાવી જે સંસ્થામાં કામ કરી રહ્યા છે અને જે ઘરે લોકો આઇસોલેશન થયા છે એવા લોકોને જો ઓક્સિજનની જરૂર પડે છે તો એવા લોકોને પણ ઓક્સિજન વહેલામાં વહેલી તકે આ તંત્ર દ્વારા પૂરો પાડે અને રેમડેસિવિર ઇન્જેક્શન એ કાયમ ઉપલબ્ધ થાય એના માટે આ લોકોની વાચા આપવા માટે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, G24 લાઈવ ન્યૂઝ.